विद्यार्थी मित्रों, टेक्स्ट बुक पेज नंबर 73 खुली राखशो, बराबर छे। प्रश्न छे वेग वेलोसिटी, आवुं लखेलू छे, पण अहींया प्रश्न आ प्रकारे पूछाई शके छे कि समझाओ सरेराश वेग अने तत्कालीन अथवा तो तात्क्षणिक वेग। तो पेज नंबर 73 वेग वेलोसिटी मिली गयो आपने, ओके। वेग એટલે કે સ્થાનાંતર છેદમાં સમયગાળો, તો કે પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ વી બાર કહે છે, બરાબર। વી બાર ઘાટો કરો અથવા તો વી બાર લખીને ઉપર તીરની નિશાનીનું ચિહ્ન કરો, બરાબર છે મિત્રો। અંદર પેલો વી સમજીને, ઘાટો વી ન હોય એવો વી, સરેરાશ વી બાર ઉપર તીરની નિશાની કરીને સદિશ રૂપે દર્શાવ્યું છે। ડેલ્ટા આર છે, ઘાટો નથી એમ માનીને ઉપર તીરની નિશાની કરી શકાય। તો વી બાર સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ છેદમાં ડેલ્ટા ટી। હવે મિત્રો ઉપર જ નજર કરો, સમીકરણ 4.26 આપણે સૂત્ર મેળવ્યું છે કે ડેલ્ટા આર બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ, આઈ કેરેટ ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ જે કેરેટ ઇન્ટુ ડેલ્ટા વાય લખેલું છે મિત્રો। ડેલ્ટા એક્સ આપણે સુધરાવેલું, બરાબર ને, ઓકે। તો ડેલ્ટા આરની કિંમત હવે જ કરી, ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી, ઓકે। ડેલ્ટા ટી બંનેના છેદમાં આવે છે તો આપણે આમ લખી શકીએ કે આઈ કેરેટ ઇન્ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ ઇન્ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી, સમીકરણ 4.27 આપણે એના સમીકરણ 1 પણ નામ આપી શકીએ છીએ। તો વી બાર સદિશ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર વી એક્સ બાર સદિશ, તો વી બાર સદિશ બરાબર વી એક્સ બાર સદિશ ન ત્યાં લખતા આઈ કેરેટ આવી ગયું છે એટલે ચાલે। તો મિત્રો વી બાર સદિશ બરાબર વી એક્સ બાર આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી બરાબર વી વાય બાર જે કેરેટ, તો આ સમીકરણ 4.27 અથવા તો તમે એને સમીકરણ નંબર 1 પણ કહી શકો છો। હવે એને બીજી રીતે લખવું હોય ને તો એ બાજુમાં બોલપેનથી લખેલું છે મિત્રો, ચેક કરી લેશો કે એવરેજ વી બાર સદિશ બરાબર એવરેજ વી એક્સ આઈ કેરેટ પ્લસ એવરેજ વી વાય જે કેરેટ, બરાબર છે। બારનું ચિહ્ન બરાબર દેખાતું નથી અંદર, સમજી લેશો બંનેમાં બારનું ચિહ્ન આવશે, વી એક્સ બાર વી વાય બાર, બરાબર છે, ભૂલ ન થાય ચેક કરી લેશો, ઓકે। હવે વી બાર સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી હોવાથી આકૃતિ 4.12 છે ને બાજુમાં જુઓ, અનુસાર સરેરાશ વેગની દિશા ડેલ્ટા આરની દિશામાં મળે। ગતિમાન પદાર્થનો વેગ, વેગ કહેવામાં આવે એટલે સમજી જવાનું કે તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક વેગ જ હોય, સમયગાળો શૂન્ય તરફ કરતા અર્થાત લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરવામાં આવે ત્યારે જે વેગ મળ્યો એ તત્કાલીન વેગ છે, અને લખ્યું છે અંદર કે ત્યારે મળતા સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય છે, સીમાંત મૂલ્ય છે એ જ તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક વેગ। એટલે જ્યારે આપણે મિત્રો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા એમ કરીને આપણે આ રીતે લખી શકીએ કે વી સદિશ બરાબર, બારનું ચિહ્ન નીકળી ગયું, બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, ડેલ્ટા આર છે સદિશ છે અથવા તો ડેલ્ટા આર ઘાટો કરવાનો, આપણે ઉપર તીરની નિશાની મૂકી છે એટલે ડેલ્ટા આર ઘાટો નથી એવું સમજવાનું। તો મિત્રો બરાબર ડી આર સદિશ બાય ડીટી, જ્યારે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે છે ત્યારે આપણે શીખી ગયા છીએ મિત્રો કે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી કન્વર્ટ થઈ જાય છે ડી આર બાય ડીટીમાં, સમીકરણ 4.28 અર્થાત સમીકરણ નંબર 2, બરાબર છે। હવે લક્ષની પ્રક્રિયાનો અર્થ આપણે આકૃતિ 4.13
જ્યાં જ પેજ ઉપર છે, પેજ નંબર 73 ઉપર સાવ નીચે, બરાબર છે, એની દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. આ આકૃતિમાં જાડી રેખા, જાડી રેખા એટલે ભૂરા રંગની રેખા છે, બરાબર, બ્લુ જેવો રંગ છે, આછો બ્લુ રંગ, એ પદાર્થનો ગતિપથ દર્શાવે છે. તો મિત્રો આપણે ચેક કરીએ આકૃતિ એ 4.13 એ એક્સ વાય સમતલની અંદર ભૂરી રેખા વડે દર્શાવેલ પથ પર એક પદાર્થ ગતિ કરે છે, જે ટી સમયે પી પાસે છે. એટલે પી પાસે છે ને એ આપણે સમજવાનું કે ટી સમયે છે, તો કે એનો સ્થાન સદિશ આપણે આર સદિશ મળે ઉગમ બિંદુની સાપેક્ષે. ઓકે, હવે ટી ડેશ સમયે પી વન પાસે પહોંચી ગયો, તો ત્યાં સદિશ છે આર વન સદિશ છે. તો મિત્રો બહુ સહેલાઈથી સમજાય છે કે પી વન પી ટુ અને પી થ્રી એ અનુક્રમે ડેલ્ટા ટી વન, ડેલ્ટા ટી ટુ અને ડેલ્ટા ટી થ્રી સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાન દર્શાવે છે, જે આકૃતિ બી સી અને ડીમાં દર્શાવ્યું છે. ડેલ્ટા ટી વન, ડેલ્ટા ટી ટુ અને ડેલ્ટા ટી થ્રી સમય દરમિયાન પદાર્થના સ્થાનાંતરો, તે સ્થાનાંતરો શોધવામાં આવ્યા, તો એ ડેલ્ટા આર વન સદિશ, ડેલ્ટા આર ટુ સદિશ અને ડેલ્ટા આર થ્રી સદિશ છે. આકૃતિ એ બી પાનું ફેરવીએ તથા સીમાં ડેલ્ટા ટીના ક્રમશઃ ઘટતા મૂલ્યો, એટલે કે ડેલ્ટા ટી વન, ડેલ્ટા ટી ટુ, ડેલ્ટા ટી થ્રી, વેર ડેલ્ટા ટી વન ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ટી ટુ, ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ટી થ્રી, અર્થાત ડેલ્ટા થ્રી નાનો છે, એના માટે પદાર્થના સરેરાશ વેગ વી બારની દિશા દર્શાવી છે. હવે મિત્રો જુઓ આકૃતિ ડીની અંદર કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો થાય ત્યારે ડેલ્ટા આર ટેન્સ ટુ ઝીરો મળે અને એ ગતિપથને સ્પર્શકની દિશામાં મળે. મિત્રો બરાબર આકૃતિ 4.13 ડી ઉપર નજર કરી લો, ફરીથી પાના ઉપર આવીએ, બરાબર છે. તો મિત્રો હવે તમને સમજાયું કે ટી સમયે કણ, ટી સ્થાન સદિશ, આર સદિશ, ટી વન અથવા તો ટી ડેશ સમયે કણ પી વન બિંદુ પર, આકૃતિ 4.13 એની અંદર નજર કરશો મિત્રો, તો એના માટે ઉગમ બિંદુઓની સાપેક્ષે એનો સ્થાન સદિશ આર વન સદિશ. તો ડેલ્ટા ટી સમયગાળાની અંદર સ્થાનાંતર કેટલું થયું, તો કે પી થી પી વનને જોડતો સદિશ એટલે આર વન માઇનસ આર વન સદિશ માઇનસ આર સદિશ કરશો તો તમને ડેલ્ટા આર મળશે, સદિશ પી પી વન જેટલો થાય છે અને વી બારની દિશા બતાવે છે. હવે મિત્રો આકૃતિ બીની અંદર નજીર કરો કે સમયગાળો નાનો કર્યો થોડો, એટલે કે કણ તે વખતે પી ટુ બિંદુએ છે, આકૃતિ 4.13 બી. તો તમે મિત્રો જોઈ શકો છો કે ડેલ્ટા આર સદિશ જે છે ને એ ઉપર તરફ સહેજ ખસ્યો. ઓકે, હવે આકૃતિ સીમાં નજર કરો, હજી સમયગાળો નાનો કર્યો પદાર્થને, ધારો કે ટી ડેશ સમય જે હતો એ આપણે પી થ્રી બિંદુએ પદાર્થને લાયા, તો તમે મિત્રો જોઈ શકો છો કે ડેલ્ટા આર થ્રીની દિશા એ હજુ સહેજ વાય અક્ષ તરફ ઉપર તરફ જઈ રહી છે. એમ કરતાં કરતાં જ્યારે તમે ડી બિંદુએ પહોંચો છો ને ડેલ્ટા ટી સમયગાળો શૂન્યત નાનો કરવામાં આવ્યો, અર્થાત લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો કરવામાં આવ્યા, તો ડેલ્ટા આરનું મૂલ્ય શૂન્ય થઈ ગયું અને પી બિંદુએ સ્પર્શકની દિશામાં વી બારની દિશા થઈ. આ વખતે જે સરેરાશ વી બારની દિશા થઈ એ જ તત્કાલીન વેગ વી બતાવે. હવે જો આ ચારેય આકૃતિનું એક જ આકૃતિઓની અંદર સંકલન કરવું હોય ને, તો મારી પાસે જો બાજુમાં એક આકૃતિ દોરેલી બતાવી છે બોલપેનથી એક્સ વાય સમતલની અંદર, તો કે ઉગમ બિંદુઓની સાપેક્ષે કણ, પી બિંદુનો સ્થાન સદિશ તો કે આર, બરાબર, પછી પી વન પી ટુ પી થ્રી એ આર વન આર ટુ અને આર થ્રી સદિશ દર્શાવ્યા છે, ડેલ્ટા આર ધીમે 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 વાય અક્ષ તરફ ઢળતો જાય છે અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જાય છે. આ એક જ આકૃતિ દોરો ને તો આ ચાર આકૃતિ દોરવાની જરૂર નહીં, પણ ક્યારે તમે આ દોરી શકો, આ ચારે આકૃતિ સમજાય તો, બરાબર છે મિત્રો. તો ફરી પાછા આપણે પેજ નંબર 74 ઉપર આવીએ. જો જોઈએ મિત્રો, આમ પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે એનો વેગ, એટલે કે વેગ લખે એટલે સમજી જવાનું કે તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક વેગ છે, તે બિંદુ પાસે ગતિપથને દોરેલા
स्पर्शक ની દિશામાં હોય છે અને ગતિ ની દિશામાં હોય છે ઓકે મિત્રો આપણે સદિશ વિનયના ઘટકોના સ્વરૂપમાં મેળવવું હોય તો એ કઈ રીતે મેળવી શકીએ તો કે v સદિશ બરાબર ડેલ્ટા r સદિશ બાય ડેલ્ટા t સદિશ બરાબર પેલા ઘાટા અક્ષરે લખેલું છે બાજુમાં તીર ની નિશાની સાથે લખેલું છે સદિશ v બરાબર v બાર નથી હો મિત્રો બરાબર જોજો v બાર સદિશ નથી v સદિશ જ છે પણ અહીં લખેલું છે v બરાબર dr / dt એ ન આવે ત્યાં શું આવે v બાર સદિશ બરાબર ડેલ્ટા r / ડેલ્ટા t ડેલ્ટા r સદિશ ડેલ્ટા હોય એટલે v બાર જ આવે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ્ટ બુક ની સમજી લેશો બરાબર સમજાયું તો સદિશ v બરાબર dr / dt લખેલું છે ન લખતા ચેકી નાખશો ત્યાં v બાર સદિશ બરાબર ડેલ્ટા r સદિશ / ડેલ્ટા t આ સાચું છે બોલપેન થી લખેલું છે ત્યાં v બાર સદિશ સમજવાનું ઓકે તો કે હવે હું લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 લઉં તો જે સરેરાશ વેગ છે કન્વર્ટ થાય તત્કાલીન વેગમાં અને સાથોસાથ ડેલ્ટા r ની કિંમત મૂકી દઈએ તો લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 બરાબર ડેલ્ટા r એટલે ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ અપોન ડેલ્ટા t બંનેના છેદમાં છે તો આપણે આવી રીતે સમીકરણ લખી શકીએ જે 4.29 પ્રમાણે તો કે બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા x / ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y / ડેલ્ટા t j કેરેટ સમજાયું મિત્રો ઓકે હવે i તમે પહેલા લખો તો પણ ચાલે પાછળ લખશો તો પણ ચાલે એટલે આપણે પહેલા લખેલું છે ને એ ચેકી દીધું છે અને પાછળ લખ્યું છે આઈ કરે તો કે લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા x / ડેલ્ટા t આઈ કરે પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા y / ડેલ્ટા t j કરે હવે ડેલ્ટા x / ડેલ્ટા t અર્થાત vx આવે બરાબર તો અથવા v સદિશ બરાબર dx / dt ક્યારેક આવું થાય લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા x / ડેલ્ટા t હોય તો લિમિટ અને ડેલ્ટા t નીકળી જતા એ આખું પદ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા x / ડેલ્ટા t કન્વર્ટ થાય છે dx / dt માં તો હવે ઉપરનું સમીકરણ v બરાબર dx / dt i કરેટ પ્લસ dy / dt j કરેટ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા y / ડેલ્ટા t એમાં ડેલ્ટા y નીકળી જાય લિમિટ શબ્દ નીકળી જાય અને કન્વર્ટ થાય છે ડેલ્ટા d માં એટલે dy / dt બની જાય અને ઇન્ટુ j કરેટ તો છે જ અર્થાત vx i કરેટ પ્લસ vy j કરેટ આ સદિશ v છે સરેરાશ નથી કારણ કે કન્વર્ટ થઈ ગયો તત્કાલીનમાં જ્યાં vx બરાબર dx / dt અને vy બરાબર dy / dt સમીકરણ 4.30 a જો ગતિ કરતા પદાર્થના યામો x અને y સમયના વિધેય સ્વરૂપે જાણીતા હોય તો ઉપરોક્ત સમીકરણોનો ઉપયોગ કરીને vx અને vy મેળવી શકાય છે ઓકે હવે સદિશ v નું મૂલ્ય જે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે તો એ v બરાબર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અથવા તો સદિશ v ને મોડ ઓફમાં મૂકી દઈએ તો બરાબર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર સમીકરણ 4.30 બી તમે 1, 2, 3 સમીકરણ એમ પણ લખી શકો છો ત્યાં બરાબર 4.29 ને 4.29 ને 1 4.30 એ ને 2 અને 4.30 બી ને 3 ઓકે વી ની દિશા માટે આપણે ખૂણા થીટા માટે ટેન થીટા મેળવીએ તો ટેન એટલે સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર એટલે કે વાય ઘટક છેદમાં એક્સ ઘટક એટલે કે વીવાય અપોન વીએક્સ તો ત્યાર પર થીટા બરાબર ટેન ઇન્વર્સ vy upon vx 4.30 c એટલે સમીકરણ 4 તો મિત્રો આ બાબત સહેલાઈથી આપને સમજાઈ ગઈ છે બરાબર છે હવે પ્રવેગ તો એ પ્રવેગ વિશે આપણે સમજૂતી આ બરાબર તમે પ્રશ્ન તૈયાર કરીને આવો એ પછીના લેક્ચરની અંદર જોઈશું કારણ કે જો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો બરાબર તો પછી પ્રવેગ એમનેમ તમને આવડી જશે સહેલાઈથી
એટલે મિત્રો બરાબર યાદ રાખજો, પહેલા વહેલા આપણે સરેરાશ વેગ મેળવ્યો, તો ત્યાં ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી લીધું, તત્કાલીન માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લીધું, તો એ ડી આર બાય ડીટીમાં કન્વર્ટ થઈ ગયું. બહુ સહેલાઈથી સમજી શકો છો મિત્રો. ઓકે.